hello students in earlier lecture we have completed unit number 3 analytic function now in this lecture we are going to start next unit unit number 4 so name of the unit is cos is integral formula એન્ડ વેટેજ ઓફ ધીસ યુનિટ ઇઝ ફોર્ટીન માર્ક્સ સો લેસ સ્ટાર્ટ યુનિટ નંબર ફોર કોસ ઇઝ ઇન્ટીગ્રલ ફોર્મ્યુલા ઇઝ યુ નો હાઉ ટુ ડિફાઈન ધ ડીફાઈન એટ ઇન્ટીગ્રેશન ઓફ એની રિયલ ફંક્શન મિત્રો કે આપણે એક રિયલ ફંક્શન કન્સિડર કરીએ છીએ ટી સ્ક્વેર મિત્રોનું ઇન્ટીગ્રેશન કરતાં આપણને સારી રીતે આવડે છે ફોર એક્ઝામ્પલ ઇન્ટીગ્રેશન એ ટુ બી યુ ઓફ ટીડી ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન એ ટુ બી ટી સ્ક્વેર ડી તો મિત્રો આપણું ફંક્શન કેવું છે રિયલ ફંક્શન છે તો રિયલ ફંક્શનનું મિત્રો આપણને ડિફાઈનેટ ઇન્ટિગ્રેશન કરતા આવડે છે એ જ રીતે મિત્રો આપણે બીજું ફંક્શન કન્સિડર કરી અહીંયા હિર વી કન્સિડર ટુ રિયલ ફંક્શન્સ ઇન અ ફોર્મ ઓફ ટી યુ ઓફ ટી હિયર વી કન્સિડર ઇઝ ધી ટી સ્ક્વેર એન અનુધર ફંક્શન વી કન્સિડર વી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ટુ ટી તો મિત્રો બંને ફંક્શનના આપણને સેપરેટલી ઇન્ટિગ્રેશન કરતાં આવડે છે ક્વેશ્ચન એ છે કે મિત્રો કોઈ કોમ્પલેક્ષ ફંક્શન આપેલું છે તો એનું ઇન્ટિગ્રેશન કઈ રીતે ડિફાઈન કરવામાં આવે છે સો ફર્સ્ટ ઓફ ઓલ યર વી ડિફાઈન ધ ડેફિનેશન ઓફ ધી ડિફાઈનિટ ઇન્ટીગ્રેશન્સ સપોઝ યર વી કન્સિડર એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ યુ ઓફ ટી પ્લસ આઈ વી ઓફ ટી તો મિત્રો હવે આપણું ફંક્શન કેવું થઈ ગયું છે કોમ્પ્લેક્સ ફંક્શન થઈ ગયું છે અહીંયા આપણું યુ ટી અને વીઓફ ટી એ બને સિંગલ રિયલ વેડ્યુટ ફંક્શન છે બટ આજે મિત્રો આપણે એફ ઓફ ટી લખેલા છે બરાબર યુ ઓફ ટી પ્લસ આઈ વી ઓફ ટી એઝ વીનો ઇન ધીસ વે વી ડિફાઈન અવર ફંક્શન મિત્રો યુ ઓફ ટી બરાબર આપણે વેલ્યુ સબેટ કરીએ તો ટી સ્ક્વેર છે પ્લસ આઈ વી ઓફ ટી આપણે કન્સિડર કર્યા છે ટુ તો મિત્રો આપણો ફંક્શન એફ ઓફ ટી કેવા ફોર્મ આવી ગયું છે કોમ્પ્લેક્સ ફંક્શન થઈ ગયું છે ટી સ્ક્વેર પ્લસ આઈ ઇન્ટુ ટુ ટી વુઝ રિયલ પાર્ટ ઇઝ ધી ટી એન્ડ ઇમેજનરી પાર્ટ ઇઝ ધી ટુ ટી તો મિત્રો આ ફંક્શન છે એનું ઇન્ટિગ્રેશન કઈ રીતે ડિફાઈન્ડ કરવામાં આવે છે સો ઇન્ટિગ્રેશન ઓફ ધીસ ફંક્શન એફ ઓફ ટી એઝ વી ડિફાઈન એઝ ટુ ટી પ્લસ આઈ ટી સ્ક્વેર તો મિત્રોનું ઇન્ટીગ્રેશન આ રીતે ડિફાઈન કરવામાં આવે છે ઇન્ટીગ્રેશન એ ટુ બી એ ફી ડીટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન એ ટુ બી ટુ ટી ડી ટી પ્લસ આઈ ઇન્ટીગ્રેશન એ ટુ બી ટી સ્ક્વેર ડીટી મીન્સ મિત્રો જે ઇન્ટીગ્રેશન છે એ બંને પાર્ટસને લાગવું પડશે સેપરેટલી જે આપણું રિયલ ફંક્શન છે એને પણ લાગુ પડશે અને આપણું જે ઇમેડનરી ફંક્શન છે મિત્રો એને પણ આપણું ઇન્ટીગ્રેશન લાગુ પડશે ઇન શોર્ટ આ રીતે મિત્રો કોઈ પણ કોમ્પ્લેક્સ ફંક્શનનું ઇન્ટીગ્રેશન ડિફાઈન કરવામાં આવે છે ઇન્ટીગ્રેશન એ ટુ બી એફ ઓફ ટી ડીટી ઇઝ ઇક્વલ ટુ રિયલ પાર્ટનું ઇન્ટીગ્રેશન પ્લસ આઈ ઇન્ટીગ્રેશન ઓફ ધ ઇમેડનરી પાર્ટ સો ઇન ધીસ વે વી ડિફાઈન ધી ઇન્ટીગ્રેશન ડિફાઈન ઇન્ટિગ્રેશન ઇન્ટીગ્રેશન ઓફ એની કોમ્પ્લેક્સ ફંક્શન તો મિત્રો ફર્સ્ટ આપણે અહીંયા ડિફાઈનેટ ઇન્ટીગ્રેશનની ડેફિનેશન જોઈશું બીજી વસ્તુ એ મિત્રો કે આપણા જે ફંક્શન યુઓપટી છે અને વીઓપટી છે એ બંને કેવા છે કન્ટિન્યુઅસ ફંક્શન છે રેડી તો આપણા યુઓપટી અને વીઓપટી એ બંને રિયલ ફંક્શન હશે પ્લસ એ આખું જે ફંક્શન ડિફાઈન થશે મિત્રો કેવું હશે કન્ટિન્યુઅસ ફંક્શન હશે અહીંયા મિત્રો આપણું કોમ્પ્લેક્સ ફંક્શન ડિફાઈન થયું છે ટુ ટી પ્લસ આઈ સ્ક્વેર તો આ કહેવાય કેવું ફંક્શન છે મિત્રો કન્ટિન્યુઅસ ફંક્શન છે મીન્સ દરેક પોઈન્ટ આગળ જે ફંક્શન છે મિત્રો એની વેલ્યુ એગીસ થશે જે કાંઈ ડોમેન હશે સપોઝ આપણો ડોમેન એ ટુ બી કન્સિડર કરી મિત્રો તો આપણા ટી બિલોંગ થશે યર ટી બિલોંગ્સ ટુ ક્લોઝ એ બી તો મિત્રો જે આપણું ઇન્ટરવલ એ છે ક્લોઝ એમાંથી આપણી વેલ્યુ ટીની બિલોંગ કરે છે તો ધેટ મીન્સ આ જે ફંક્શન ડિફાઈન કર્યું છે મિત્રો એ ફંક્શનની ક્લોઝ ઇન્ટરવલના દરેક પોઈન્ટ આગળ એની વેલ્યુ એગીસ થશે ધેટ મીન્સ આપણું જે ફંક્શન હશે કેવું હશે કન્ટિન્યુઅસ ફંક્શન હશે જો મિત્રો આપણું ફંક્શન કન્ટિન્યુઅસ હોય તો એનું ઇન્ટીગ્રેશન આ રીતે ડિફાઈન થશે ઇન્ટીગ્રેશન બી એફ ઓફ ટી ડીટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન ઓફ રિયલ પાર્ટ પ્લસ આઈ ઇન્ટીગ્રેશન ઓફ ધ ઇમેડરી પાર્ટ સો ફર્સ્ટ ઓફ ઓલ યર વી રાઇટ ધ ડેફિનેશન ઓફ ડિફાઈનેટ ઇન્ટિગ્રેશન So you need four cos' integral formula. So first topic is the define definite integrals. So this is the definition of the definite integral of complex function f of z. So what is the definition? Let's see. Let u of t and v of t are two real valued function of t.

then definite integral of function f of z defined in terms of integration of real functions as below that means after function defined culture f of z is equal to u of t plus iv of t in integration i have different integration a to b f of t dt is equal to here we can also write is equal to f of t so integration a to b f of t dt is equal to

મોડ્યુલર્સ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી એ ફેડ ડી જેડ લેસ જેનોર ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી મોડ્યુલસ ઓફ એફ ઓફ જેડ ડી જેડ તો મિત્રો આ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે આપણું મિત્રો કોઈ કોમ્પ્લેક્સ ફંક્શન છે એનું તમે પહેલાં ઇન્ટિગ્રેશન ફાઇન કરી લ્યો રેડી એનો જે કાંઈ આન્સર આવે મિત્રો એનો તમારે મોડ્યુલર્સ ફાઇન કરવાનો છે તો કે એનો આન્સર હંમેશા મિત્રો તો કે પહેલાં જે ફંક્શન આપેલું છે એના મોડ્યુલેસ ફાઇન કરી લ્યો અને ત્યારબાદ મિત્રો એનું ઇન્ટીગ્રેશન કેલ્ક્યુલેટ કરો તો જે આપણે ફર્સ્ટ આન્સર ફાઇન કર્યો છે એ હંમેશા એના કરતાં નાનો હશે મીન્સ પહેલાં જે ફંક્શન આપેલું છે મિત્રો એનું ઇન્ટિગ્રેશન ફાઇન કરી લ્યો પછી એનો તમે મોડ્યુલેસ ફાઇન કરો અને એક બાજુ તમે મિત્રો જે ફંક્શન આપેલું છે પહેલાં એનો મોડ્યુલેસ ફાઇન કરી લો ત્યારબાદ એનું ઇન્ટિગ્રેશન ફાઇન કરો તો જે આ મિત્રો આન્સર આવશે એ હંમેશા આ આન્સર કરતાં મોટો હશે તો એના કરતાં અથવા એના બરાબર હશે So, keep in your mind this statement modulus of integration a to b f of z dz less than or equal to integration a to b modulus of f of z dz. And as we know how to define the modulus of function, modulus of f of z defined as the f of z defined as the u plus iv. So, modulus of f of z is equal to modulus of u plus iv. And modulus of u plus iv defined as the under root u square plus. વી સ્ક્વેર શું ધીસ ઇઝ ધ મોડ્યુલસ ઓફ ઓર ફંક્શન એફ ઓફ z આ બાજુ મિત્રો લેફ્ટ હેન્ડ સાઈડમાં પહેલાં આપણે જે ફંક્શન આપેલું છે એનું ઇન્ટિગ્રેશન ફાઇન કરી લે છે રેડી અને ત્યારબાદ એનો આપણે મોડ્યુલસ ફાઇન કરીએ છીએ અને રાઇટ હેન્ડ સાઈડમાં પહેલાં ફંક્શનનો મોડ્યુલસ ફાઇન કરી લે છે અને ત્યારબાદ એ ફંક્શનનું આપણે ઇન્ટિગ્રેશન ફાઇન કરીએ છીએ તો એનો આન્સર હંમેશા મિત્રો લેફ્ટ હેન્ડ સાઈડ કરતાં મોટો હશે તો એના બરાબર હશે તો મિત્રો આપણે આ રીઝલ્ટ આ પ્રૂફ કરવાનું છે મિત્રો રિઝલ્ટ ઈજા છે અને રિઝલ્ટ આપણે આગળ પણ એક્ઝામ્પલ અને થિયરમમાં યુઝ કરીશું સો કિપિંગ યુર માઇન ધી સ્ટેટમેન્ટ સો લેટ સી પ્રૂફ ઓફ ધીસ થિયરમ સો ફર્સ્ટ ઓફ ઓલ યર વી કન્સિડર લેટ ઇન્ટીગ્રેશન એ ટુ બી એફ ઓફ જેટ ડી ઇઝ ખોલું જેડ ઝીરો મિત્રો આપણું જે ઇન્ટીગ્રેશન છે ઇન્ટીગ્રેશન એ ટુ બી એફ ઓફ જેટ ડી જેડ રેડી એનું ઇન્ટીગ્રેશન મિત્રો આપણે કરશું તો એનો આન્સર એક્ઝિસ્ટ થશે એનો જે આન્સર એક્ઝિસ્ટ થશે મિત્રો કોણ હશે કોમ્પ્લેક્સ નંબર હશે અને કયો કોમ્પ્લેક્સ નંબર હશે આપણને ખબર નથી તો ઇન આપણે કહી દીધા હશે જેડ ઝીરો મીન્સ મિત્રો આ જે ઇન્ટિગ્રેશન છે એનો આન્સર મળે છે આપણને ઝેડ ઝીરો રેડી સો ઇટ્સ અ વેરી ઇઝી ઇન્ટીગ્રેશન ઓફ એ ટુ બી એફ ઓફ જેડ ડી જેડ ઇઝ ટુ જેડ ઝીરો હવે મિત્રો આપણે ઓલરેડી રિલેશન જાણીએ છીએ કાર્તેજીયન કોર્ડિનેટ અને એક્સપોનાન્શિયલ કોઓર્ડિનેટ વચ્ચેનો રેડી સો એઝ વી ડિફાઇન જે ડિજિકવલ ટુ એક્સ પ્લસ આઈ વાય તો આ મિત્રો કારણ કોર્ડિનેટ છે નાવી રાઇડ ધી એક્સપોનેન્શિયલ ફોર્મ ઓફ અ કોમ્પ્લેક્સ વેરિયેબલ ડિફાઈન ઇઝ ધી આર ઇ રેસ્ટ ટુ આઈ તો મિત્રો આ ફોર્મ છે એ કેવું છે કોમ્પ્લેક્સ વેરિયેબલનું એક્સપોનેન્શિયલ ફોર્મ છે રેડી અને આના બરાબર મિત્રો આપણને ખબર છે હું લખાશે આર ઈ રેસ્ટ ટુ આઈ થિટાની ફોર્મ્યુલા હતી કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા તો ફાઇનલી મિત્રો જેડ બરાબર આપણી પાસે x પ્લસ આઈ છે રેડી અને z બરાબર છે e રેસ ટુ આઈથીટા સો વી કેન રાઇટ ઇઝ ધી જેડ ઇઝ ટુ આર રેસ ટુ આઈથીટા હવે મિત્રો આપણે જે આન્સર કન્સિડર કરેલ છે જેડ ઝીરો કન્સિડર કરેલ છે રેડી તો અહીંયા મિત્રો આપણે રિલેશન લખીએ તો જેડ ઝીરો બરાબર શું થશે મિત્રો એક્સ ઝીરો પ્લસ આઈ વાય અને જેડ ઝીરો બરાબર એક્સપોનાન્શિયલ ફોર્મ શું થશે મિત્રો આર જીરો ઈ રેસ ટુ ઝીરો કારણ કે આપણે નોટેશન યુઝ કરેલું છે z0 વડે તો z0 ઝીરો બરાબર મિત્રો એક્સપોનાન્શિયલ ફોર્મ શું લખાશે આર જીરો ઈ રેસ્ટ ટુ ટા તો એ જ મિત્રો આપણે લખેલા છે ઝેડ ઝીરો ઇઝ ઇક્વલ ટુ આર ટુ આઈ તો આ હું લખાશે મિત્રો આર જીરો ઈ રેસ્ટ ટુ આઈ થી ટા તો ફાઇનલી હું લખાશે મિત્રો ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ જેડ ડી જેડ બરાબર બરાબર લખાશે આર જીરો ઈ રેસ્ટ ટુ તો મિત્રો બંને બાજુ આપણે મોડ્યુલસ લઈએ તો હું લખાશે મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ જે ડીજે ડીજી ખોલું મોડ્યુલસ ઓફ આર ઝીરો ઇરેસ ટુ આઈ થીટા ઝીરો હવે મિત્રો મોડ્યુલસ છે મોડ્યુલસ ઓફ એક્સ ઇન્ટુ મોડ્યુલસ ઓફ વાય બરાબર લખાશે મોડ્યુલસ ઓફ એક્સ મોડ્યુલસ ઓફ વાય તો મિત્રો એ બંને ટર્મ્સ મલ્ટિપ્લિકેશનમાં હોય ત્યારે મોડ્યુલસ બને સેપરેટ આપી શકાય છે રેડી સો મોડ્યુલસ ઓફ આર જીરો ઇરેસ ટુ આઈ થીટા ઝીરો તો લખાશે એના બરાબર મોડ્યુલસ ઓફ આર ઝીરો

તો મિત્રો આના બરાબર આપણા મોડ્યુલસ ફાઇન કરવાનું છે રેડી મોડ્યુલસ ઓફ એક્સ ઝીરો અપોન આર ઝીરો પ્લસ આઈ વાય ઝીરો આર ઝીરો સો એઝ વી નો મોડ્યુલસ ઓફ આર ઝીરો ડિફાઈન ઇઝ ધી અન્ડર રૂટ અંડર રૂટ એક્સ સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન આર ઝીરો સ્ક્વેર તો આ મિત્રો મોડ્યુલસ મેળા આ મિત્રો બંનેમાં ડિનોમીટર સેમ છે રેડી તો આપણે નેક્સ્ટેપ આ રીતે લખાશે યર રાઇટ એઝ ધી મોડ્યુલસ આઈ થિટા ઝીરો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ

So air rate is the modulus of e raised to i theta 0 is equal to under root x0 square plus y0 square upon r0 square and x0 square plus y0 square like a r0 square. So air rate is the r0 square upon r0 square. So r0 square r0 square answer is the one. So value of modulus of e raised to i theta 0 is equal to 1. So that's why here we consider the value of

સો મોડ્યુલસ ઓફ આર જીરો ડિફાઈન ઇઝ ધી આર જીરો એન્ડ ધી ધ રેડિયસ રેડિયસ નેવર બી નેગેટિવ સો વી મોડ્યુલસ ઓફ આર જીરો ઇઝ ઇક્વલ ટુ આરઝીરો તો મિત્રો આર જીરો કોણ છે આપણે એક રિયલ નંબર મળ્યા છે આપણનેડી તો મિત્રો આનું મિનિંગ હું થયો ઇન્ટિગ્રેશન મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ જે ડી બરાબર આર જીરો તો આર જીરો કેવો છે મિત્રો રિયલ નંબર મળે છે ધેટ મીન્સ આનું મિત્રો ઇન્ટિગ્રેશન છે એ કેવું મળે છે રિયલ નંબર મળે છે આનો મિત્રો રિયલ પાર્ટ કોણ થશે શું લખાશે રિયલ પાર્ટ ઓફ મોડ્યુલર્સ ઓફ ઇન્ટીગ્રેશન એ ટુ બી એફ ઓફેડ ડીજેટ ઇઝ ઇક્વલ ટુ આર જીરો મિત્રો આપણે જાણી છે એ પ્રમાણે આપણી પાસે શું છે ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફેડ ડીજેટ બરાબર આર રેસ ટુ છે રેડી અને આ મિત્રો આપણે ઇક્વેશન નંબર ટુ આપી દીધા છે

મિત્રો એ જે રિયલ પાર્ટ છે એ રિયલ પાર્ટ કેનો હશે ફંક્શનનો હશે રેડી હવે અહીંયા આપણે રિયલ પાર્ટ લખેલા છે તો રિયલ પાર્ટ કેમાંથી આપણને મળે મિત્રો ફંક્શનમાંથી મળે છે સો યુ રેડ ધી નેક્સ્ટ સેપ આર જીરો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન એ ટુ બી રિયલ પાર્ટ ઓફ ઇ રેસ્ટ ટુ આઈ થિટા જીરો એફ ઓફ જેડ ધેટ મીન્સ આ જે મિત્રો ફંક્શન છે એનો રિયલ પાર્ટનું તમે ઇન્ટિગ્રેશન કરો તો આન્સર આપણને મળશે આર ઝીરો રેડી હવે મિત્રો ઇક્વેશન નંબર ને આપણે જોઈએ તો ઇક્વેશન ટુ બરાબર આપણી પાસે વેલ્યુ છે આર જીરો બરાબર શું લખાશે મિત્રો મોડ્યુલસ ઓફ મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓબ્ઝેક્ટ ડીજેડ તો આય મિત્રો આપણે આર જીરો બરાબર લખેલા છે આર જીરો બરાબર આપણને વેલ્યુ મળી મિત્રો ઇન્ટિગ્રેશન એ ટુ બી રિયલ પાર્ટ ઓફ ઇરેસ્ટ ટુ માઇનસ આઈ જીરો એફ સો નવ ફ્રોમ ઇક્વેશન નંબર ટુ આર જીરોન મિત્રો આપણે વેલ્યુ મેળવી ઇક્વેશન ટુ ઉપરથી રેડી મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓબ્ઝેટ ડીજેડ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી રિયલ પાર્ટ ઓફ ઇરેસ્ટ ટુ માઇનસ આઈ થીટા જીરો એફ ઓબ્ઝેટ ડી જેડ ના મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓબ્ઝેટ ડીજેડ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી રિયલ પાર્ટ ઓફ ઇરેસ્ટ ટુ માઇનસ આઈ થીટા જીરો એફ ઓબ્ઝેટ ડીજેડ લેસ જેનોર ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન એ ટુ બી મોડ્યુલસ ઓફ ઇરેસ્ટ ટુ માઇનસ આઈ થી ટા એફ ઓબ્ઝેક્ટ ડી જેડ તો મિત્રો કહેવા શું માગે છે તો કે આ જે રિયલ આપણું ફંક્શન છે એનો રિયલ પાર્ટ એ હંમેશા કેના કરતાં નાનો થશે તો કે આ કાકા ફંક્શનનો મિત્રો મોડ્યુલસ ફાઇન કરો કરતાં હંમેશા નાનો રહેશે ફોર એક્ઝામ્પલ મિત્રો કે આપણે ફંક્શન કન્સિડર કરીએ છીએ ટુ ઇઝ ઇક્વલ ટુ આ વેલ્યુ કન્સિડર કરીએ છીએ જેડ ઇઝ ઇક્વલ ટુ ટુ પ્લસ થ્રી આઈ મિત્રોનો રિયલ પાર્ટ કોણ થશે રિયલ પાર્ટ ઓફ જેડ બરાબર મળશે આપણને મિત્રો ટુ રેડી તો રિયલ પાર્ટ મિત્રો આપણને જેડ બરાબર ટુ મળ્યા છે હવે મિત્રો આખા ફંક્શનનું મોડ્યુલસ ફાઇન કરું છું તો મોડ્યુલસ કઈ રીતે ફાઇન થશે અંડર રૂટ ટુ ઝીરો સ્કવેર મીન્સ ફોર એન્ડ થ્રી માઇનસ ઝીરો મીન્સ નાઇન તો આ મિત્રો આપણને મળશે અંડર રૂટ થર્ટીન હવે મિત્રો આન્સર ઓબ્જો કરવો જોઈએ અહીંયા રિયલ પાર્ટ ઓફ જેડ આપણને મળે છે ટુ અને મોડ્યુલસ ઓફ જેડ મળે છે અંડરઉટ થર્ટીન એટલે એનું એપ્રોક્સિમેટ મળશે આપણને મિત્રો થ્રી પોઈન્ટ સમથિંગ રેડી તો જે આન્સર મળ્યો છે મિત્રો આપણે મોડ્યુલસ ઓફ જેડ એ કેના કરતાં મોટો મળ્યો છે રિયલ પાર્ટ ઓફ જેડ તો ઇન ઇનઇક્વાલિટી મિત્રો આ રીતે લખાશે રિયલ પાર્ટ ઓફ જેડ રિયલ પાર્ટ ઓફ જેડ લેસ જનો ઇક્વલ ટુ મોડ્યુલર્સ ઓફ જેડ રેડી તો આ જ થિંગ્સ મિત્રો આપણે આપણા થિયરીમાં એપ્લાય કરેલ છે આ મિત્રો હું છે એ ફંક્શનનો રિયલ પાર્ટ છે રેડી તો એનો આન્સર હંમેશા મોડ્યુલસ કરતાં કેવો મળશે હંમેશા નાનો મળશે તો આના બરાબર લખાશે ઇન્ટિગ્રેશન એ ટુ બી રિયલ પાર્ટ ઓફ ઇ રેસ્ટ ટુ આઈ થિટા ઝીરો ફંક્શન એફ ઓફ જે ડીજેડ લેસ દેન ઓર ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી આ મિત્રો મોડ્યુલસ ફાઇનક છે ફંક્શન આપણું ફંક્શન છે ઇ રેસ્ટુ માઇનસ આઈથીટા જીરો એફ ઓફ છે ડીજેડ તો ફાઇનલી મિત્રો હું લખાશે મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ જે ડીજેડ લેસ દેન ઓર ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી મોડ આ મિત્રો જે મોડ્યુલર્સ છે બંને ફંક્શન સેપરેટ આપેલા છે મોડ્યુલર્સ ઓફ એફ ઓફ જેડ ઇન્ટુ મોડ્યુલર્સ ઓફ ઇ રેસ્ટ ટુ માઇનસ આઈ થિટા ઝીરો ઇન્ટુ ડી અગેન મિત્રો મોડ્યુલર્સ ઓફ ઇ રેસ્ટ ટુ માઇનસ આઈ થીટા ઝીરો થઈ જશે મિત્રો વન થઈ જશે રેડી સો ઓર નેક્સ્ટ સ્ટેપ ઇઝ મોડ્યુલર્સ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ જેડ ડીજેડ લેસ દેન ઓક્વલ ટુ ઇન્ટીગ્રેશન એ બી મોડ્યુલસ ઓફ એપ ઓફ ઓબ્જેક્ટ અને મોડ્યુલસ ઓફ ઇરેસ ટુ માઇનસ આઈથીટા ઝીરો અગેન મિત્રો થઈ જશે વન આપણે જોયો પ્રમાણે કઈ રીતે વન થશે મોડ્યુલસ ઓફ ઇ રેસ ટુ માઇનસ આઈથીટા ઝીરો એના બરાબર લખાશે મોડ્યુલસ ઓફ કોસીટા ઝીરો માઇનસ આઈ સાઇન થીટા ઝીરો મિત્રો આનો મોડ્યુલસ ફાઇન કરી એટલે એક્સ ઝીરોની વેલ્યુ મળશે આપણને કોસીટા ઝીરોની વેલ્યુ એક્સ ઝીરો પોઈન્ટ આર ઝીરો માઇનસ વાય જીરો અપોન આર ઝીરો આનો મિત્રો મોડ્યુલસ ફાઇન કરી એટલે શું થશે અંડર રૂટ

તો મિત્રો હવે લેફ્ટ રાઇટ હેન્ડ સાઈડમાં શું કહી દઉં ઇન્ટીગ્રેશન એ ટુ બી મોડ્યુલર્સ ઓફ એફ ઓબ જેડ ઇન્ટુ વન ડી અને લેફ્ટ હેન્ડ સાઈડમાં છે મિત્રો મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ ડી જેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી મોડ્યુલર્સ ઓફ એફ ઓફ ડી જેડ તો જે મિત્રો આપણે મેળવવાનું તે આપણને ફાઇનલી મળી ગયું છે મોડ્યુલર્સ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ ડી જેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓબ્ઝેક્ટ ડીજેડ એન્સ અવર રિઝલ્ટ ઇઝ ધી પ્રૂફ લેટેસ્ટ સી લેટેસ્ટ રિકોલ વન મોર ટાઇમ્સ ઓલ ધીસ થિંગ્સ મિત્રો પ્રૂફ એકદમ સાવજી છે રેડી એક વખત રિકોલ કરી લઈએ આપણે પાછા પહેલેથી સો લેટ ઇન્ટિગ્રેશન એ ટુ બી એપ ઓફ જેડ ડીજેડ બરાબર મિત્રો આપણે જેડ ઝીરો કીધા એને આપણે ઇક્વેશન વન કીધા છે રેડી હવે જેડ ઝીરો આપણે જાણીએ છીએ મિત્રો આર જીરો ઇ રેસ્ટ ટુ આઈ થીટા ઝીરો થશે તો હું લખાશે અહીંયા જેડ ઝીરો બરાબર ઇન્ટિગ્રેશન એ ટુ બી એપ ઓફ જેડ ડીજે અહીંયા મિત્રો જેડ ઝીરો બરાબર આપણે લખેલા છે આર જીરો ઇન્ટુ ઇ રેસ્ટ ટુ આઈથીટા ઝીરો બંને બાજુ મિત્રો મોડ્યુલસ લીધા છે તો મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓબ્જેક્ટ ડીજેડ બરાબર મોડ્યુલસ ઓફ આર જીરો ઇરેસ ટુ આઈ થિટા ઝીરો મોડ્યુલસ બને સેપરેટ આપેલા છે અહીંયા અને મોડ્યુલસ ઓફ ઇરેસ ટુ આઈથીટા ઝીરો થઈ જશે વન મોડ્યુલસ ઓફ આર જીરો મિત્રો આર જીરો આપણી રેડિયસ છે રેડી તો એનો મોડ્યુલસ હંમેશા પોઝિટિવ મળશે અને રિયલ નંબર મળશે તો એના બરાબર લખેલા છે આપણે આર જીરો સો ધીસ કોલ ધ ઇક્વેશન નંબર ટુ હવે મિત્રો આપણે અહીંયા જાણીએ છીએ પ્રમાણે ઇન્ટીગ્રેશન એ ટુ બી એફ ઓફ જે ડીજેડ બરાબર આપેલા છે પણ આર ઝીરો ઇ રેશ ટુ આઈ થિટા ઝીરો રેડ હવે ઈ રેશ ટુ આઈ થિટા ઝીરોને મિત્રો આપણે આ બાજુ લઈ આવીએ છીએ તો અહીંયા આપણે મિત્રો આપણે સ્ટમ લખેલી આ પ્રમાણે લખેલી છે આર ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ્ટ ટુ આઈ થિટા ઝીરોને બાજુ લે આવીએ તો માઇનસ ઇ રેસ્ટુ માઇનસ આઈ થીટા ઝીરો ઇન્ટીગ્રેશન એ એફ ઓફ જે ડીજેડ તો આનો મિત્રો મિનિંગ શું થયું આ બાજુ આર ઝીરો છે અને આર ઝીરો મિત્રો કેવા છે રિયલ છે રેડી સો ધેટ મીન્સ રિયલ પાર્ટ ઓફ ઇ રેસ્ટ ટુ માઇનસ આઈ થીટા ઝીરો ઇન્ટીગ્રેશન એ ટુ બી એફ ઓફ જેડ ઇઝ ઇક્વલ ટુ આર જીરો આ મિત્રો રિયલ પાર્ટ છે ને કોમ્પ્લેક્સમાં આ રીતે લખાશે ઝીરો પ્લસ આર ઝીરો હેડી ઓર વી કેન ઓલ્સો રાઇટ આર જીરો પ્લસ આઈ જીરો અને આર જીરો મિત્રો રિયલ પાર્ટ છે આ ફંક્શન હેડી તો બંને બાજુ લખાશે રિયલ આર જીરો ઇઝ ઇક્વલ ટુ રિયલ ફંક્શન રિયલ પાર્ટ ઓફ ઇ રેસ્ટ ટુ આઈ થીટા ઝીરો ઇન્ટીગ્રેશન એ ટુ બી એફ ઓફ જેડ ડીજેડ યરવી રાઇટ ઇઝ ધી નેક્સ્ટ સ્ટેપ ફ્રોમ ઇક્વેશન ટુ મિત્રો આપણે ઇક્વેશન ટુમાં ઓલરેડી આર જીરોની વેલ્યુ મેળવેલી છે મોડ્યુલર્સ ઓફ ઇન્ટીગ્રેશન એ ટુ બી એફ ઓફ જેડ ડી આના બરાબર આપણે મેળવેલા છે આર જીરો હેડિ તો આ મિત્રો આપણે વેલ્યુ સબ્યુઝ કરીએ છીએ આર જીરો બરાબર હું લખાશે ઓફ ઇન્ટીગ્રેશન એ ટુ બી એફ ઓફ જેટ ડી અને રાઇટ હેન્ડ સાઈડમાં મિત્રો આપણી પાસે છે ઇન્ટીગ્રેશન એ ટુ બી રિયલ પાર્ટ ઓફ ઇરેસ્ટ ટુ માઇનસ આઈથીટા જીરો એફ ઓફ જેડ ડી તો મિત્રો હમણાં જોઈએ પ્રમાણે રિયલ પાર્ટ ઓફ વી રેસ ટુ આઈથીટા ઝીરો ઓફ એ કેના કરતાં નાનો થશે તો કે ફંક્શનના મોડ્યુલર્સ કરતાં હંમેશા નાનો થશે તો ફાઇનલી મિત્રો મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓબ્ઝેટ એ કેના કરતાં નાના થશે લેસ જનની કોલ લખાશે ઇન્ટિગ્રેશન એ ટુ બી મોડ્યુલર્સ ઓફ વી રેસ ટુ માઇનસ ઝીરો એફ ડીજેડ સો ફાઇનલી વી કેન રાઇટ ધી મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ

In this result we will use in next theorem and examples. Now today we stop here. In next lecture we will discuss about the simple cows, smooth cows, Jordan cows. Thank you. Have a good all of you.